मित्रों आजना लेक्चर में आपणे मेजरमेंट इंस्ट्रुमेंटेशन एंड कंट्रोल इन ऑटोमोबाइल सब्जेक्ट अंतर्गत चेप्टर नंबर 2 मेकेनिकल मेजरमेंट यूनिट 2 जेना अंतर्गत आपणे चर्चा करवा जई रह्या छीए अलग अलग प्रकारना फिजिकल क्वांटिटी नु मेजरमेंट कई रीते करवामां आवे छे तेना उपर। आ चेप्टर में आपणे अलग अलग फिजिकल क्वांटिटी के जेनी मुख्यत्वे वात करवा जाईए तो प्रेशर, टेम्परेचर, फ्लो, पछी पावर, एक्सेलरेशन, स्पीड, टॉर्क, फोर्स, वेट अने वाइब्रेशन जेवा अलग अलग फिजिकल क्वांटिटी ने ध्याने लई अने तेनुं मेजरमेंट कई रीते करवामां आवे छे, तेना माटे कई कई मेथडोनो उपयोग थाय छे अथवा तो तेना माटे कई कई प्रकारनी डिवाइसीसनो उपयोग करवामां आवे छे तो तेना उपर आपणे चर्चा करी रह्या छीए। जेना अंतर्गत आजना लेक्चरमां आपणे मेजरमेंट ऑफ प्रेशर विशे चर्चा करीशुं। प्रेशर इज डिफाइन्ड एज ए फोर्स पर यूनिट एरिया एटले के एकम क्षेत्रफळ दीठ जारे कोई पण एकम क्षेत्रफळ दीठ जारे बल लगाड़वामां आवतुं होय तो तेने प्रेशर तरीके ओळखवामां आवे छे। एटले के कोई यूनिट एरिया जे छे के तेना उपर आपणे बहारथी कोई फोर्स एप्लाय करता होईए तो तेने परिणामे तेनी अंदर जे असर पैदा थाय छे तेने आपणे प्रेशर तरीके ओळखीए छीए। ध प्रेशर इज एक्सर्टेड बाय गेसिस, वेपर्स एंड लिक्विड। हवे प्रेशर जे छे તે ગેસ, લિક્વિડ અને વેપરના સ્વરૂપમાં લગાડવામાં આવતું હોય છે। ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધેટ વી જનરલી યુઝ હાવેવર રેકોર્ડ ધ પ્રેશર એઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ પ્રેશર। જો કે સામાન્ય રીતે આપણે જે ડિવાઇસીસનો ઉપયોગ કરીએ છીએ, જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર આપણે કોઈ પણ બે પ્રેશરના ડિફરન્સ ને પ્રેશરના રેકોર્ડ તરીકે ઉપયોગમાં લઈએ છીએ। ધસ ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પ્રેશર એક્ઝર્ટેડ બાય અ ફ્લુઇડ ઓફ ધ ઇન્ટરેસ્ટ એન્ડ એમ્બિયન્ટ એટમોસ્ફિયરિક પ્રેશર। આમ ઇન્ટરેસ્ટ એટમોસ્ફિયર પ્રેશર અને એમ્બિયન્ટ એટમોસ્ફિયર પ્રેશર જે છે તો તેના વચ્ચેનો જે તફાવત છે તે આ પ્રકારના ડિવાઇસીસની મદદથી આપણે મેઝર કરીએ છીએ। સચ ડિવાઇસ ઇન્ડિકેટ ધ પ્રેશર આઈધર એબોવ ઓર બિલો ધેટ ઓફ ધ એટમોસ્ફિયર। અમુક એવા પ્રકારના પણ ડિવાઇસીસ છે કે જેને મુખ્યત્વે એટમોસ્ફિયરિક અસર હેઠળ એટમોસ્ફિયર પ્રેશરની ઉપર અને નીચેના પ્રેશર પણ દર્શાવતા હોય છે। એટમોસ્ફિયરિક પ્રેશર, હવે એટમોસ્ફિયરિક પ્રેશર કોને કહેવામાં આવે છે તો તેના વિશે જોઈએ। ધ એટમોસ્ફિયરિક એર એક્ઝર્ટેડ એ નોર્મલ પ્રેશર અપોન ઓલ સરફેસ વિથ વિચ ઇટ ઇઝ કોન્ટેક્ટ એન્ડ ઇટ ઇઝ નોન એઝ એટમોસ્ફિયરિક પ્રેશર। ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બેરોમેટ્રિક પ્રેશર। એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર જે છે તો એટમોસ્ફિયરમાં જે એર રહેલી હોય તો તે સંપર્ક સપાટીઓના જે કોઈ પણ સરફેસ એર જે છે તે નોર્મલ એર પ્રેશર બધી જ સપાટીઓની સાથે સંપર્કમાં આવે છે અને તેના પરિણામે તેના ઉપર સિમ્પલ પ્રેશર, નોર્મલ પ્રેશર જે છે તે લાગતું હોય છે અને તેને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે અને એટમોસ્ફિયરિક પ્રેશર જે છે તેને આપણે બેરોમેટ્રિક પ્રેશર તરીકે પણ ઓળખીએ છીએ। ધ એટમોસ્ફિયરિક પ્રેશર એટ સી લેવલ એબોવ એબ્સોલ્યુટ ઝીરો ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર। સી લેવલ ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર કે જે આપણે એબ્સોલ્યુટ ઝીરો કરતા પણ થોડુંક વધારે હોય છે તો તેને આપણે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર તરીકે ધ્યાનમાં લઈએ છીએ। ધ પ્રેશર મેજર ઇન્સ્ટ્રુમેન્ટ, હવે આપણે અલગ અલગ પ્રકારના પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેના ઉપર ચર્ચા કરીશું। ધ પ્રેશર મેઝર ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી કેટેગરાઇઝ એઝ ફોલો। એક પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે જે ઉપયોગમાં લેવામાં આવતા ડિવાઇસીસ છે અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેને અલગ અલગ કેટેગરીની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે અને આ જે કેટેગરી વાઇઝ છે તો તેમાં કઈ પર્ટિક્યુલર જે તે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેમાં આપણે યુઝ કરી શકીએ છીએ। ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ મેઝરિંગ લો પ્રેશર બિલો 1 mm ઓફ HG, એટલે કે જે એટમોસ્ફિયરિક પ્રેશર 1 mm ઓફ HG કરતા ઓછું હોય તો તેવા લો પ્રેશર માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં મુખ્યત્વે બે છે, મેનોમીટર એન્ડ લો પ્રેશર ગેજ। આ બે ગેજ છે તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। ધ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ મીડિયમ એન્ડ હાઈ પ્રેશર બિટવીન ધ 1 mm ઓફ HG એન્ડ 1000 એટમોસ્ફિયર। હવે એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની અંદર એટમોસ્ફિયરિક એર પ્રેશર જે છે તે 1 mm ઓફ HG થી માંડીને 1000 એટમોસ્ફિયર સુધીનું હોય, એટલે કે મીડિયમ થી હાઈ પ્રેશરની વચ્ચે જો પ્રેશર રેન્જ હોય તો આવા કેસમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ તો તેનું લિસ્ટ નીચે પ્રમાણે છે। ફર્સ્ટ ઓફ વન ઇઝ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, નેક્સ્ટ ઇઝ ડાયાફ્રામ ગેજ,
नेक्स्ट बेलोल प्रेशर गेज एंड लास्ट डेड वेट प्रेशर गेज। तो आ प्रकार गेजिस उपयोग अपने मीडियम थी हाई प्रेशर रेन्ज अंदर मेजर प्रेशर मेजरमेंट मे करते हुए। हवे अलग अलग प्रकार प्रेशर रेन्ज है तो अंतर्गत कया प्रकार कम्फर्टेबल रहे तो तेना एक चार्ट आप कि जेना अंदर प्रेशर है तो के एमएम ऑफ एच जी है एक स्केल पर आइडेंटिफाई कर जरा बीजा पर आप न्यूटन अपॉन मीटर स्क्वेर अंदर वेल्यू के हो तो दर्शाव्य है। सामने जो आप अंदर बीजी तरफ जो है तो जे इंस्ट्रूमेंट अथवा तो जे डिवाइसिस मदद थी आप प्रेशर न मेजरमेंट करे तो कया कया सूटेबल रहे कई रेन्ज में कई इंस्ट्रूमेंट सूटेबल रहे तो अही चार्ट दर्शा है। अमुक एवं इंस्ट्रूमेंट जो है कि आपने जीरो करता ओछी रेन्ज हो तो त्यापी सूटेबल हो अमुक इंस्ट्रूमेंट अथवा अमुक डिवाइसिस एवं है कि जे हायर लेवले अपने जयरे प्रेशर न मेजरमेंट करव हो तो सूटेबल जनाता हो तो फिगर अंदर आप अही दर्शावेलू है प्रमाण जे इंस्ट्रूमेंट जो है अथवा तो जे डिवाइसिस योग्य समयांतर उपयोग है अनुकूलता प्रमाण कर सकते छे। नेक्स्ट हम आगे इंस्ट्रूमेंट फॉर मेजरिंग लो वेक्यूम एंड अल्ट्रा हाई वेक्यूम 760 टोर टू 10 टोर एंड बियॉन्ड 1 टोर इज इक्वल टू 1 एमएम ऑफ एच जी। हम एवं प्रकार इंस्ट्रूमेंट के लो वेक्यूम थी अल्ट्रा हाई वेक्यूम मेजरमेंट मे उपयोग में लेवामां आवे छे कि जेना माटे 760 टोर अथवा तो 10 टोर के ज्यां आपणने एक टोर नी वेल्यू 1 एमएम ऑफ एच जी छे एटले के 760 टोर थी मांडी अने 10 टोर के तेना करता ओछी जो वेल्यू होय प्रेशर नी तो एवा किस्सामां एवा वेक्यूम एवी वेक्यूम नुं मेजरमेंट करवा माटे आपणे कोनो उपयोग करीए एवा वेक्यूम ने प्रेशर वेक्यूम नुं प्रेशर केटलुं छे तो तेना मेजरमेंट माटे बे इंस्ट्रूमेंट छे के जेनुं आपणने नाम आप्युं छे मेक्लियोड एंड थर्मल कंडक्टिविटी आयनाइजेशन गेज। नेक्स्ट आवे छे इंस्ट्रूमेंट फॉर मेजरिंग वेरी हाई प्रेशर 1000 एटमोस्फियर एंड एबो 1000 एटमोस्फियर करता अने तेना करता पण वधारे टेम्परेचर प्रेशर होय तो आवा केस में आपणे जे इंस्ट्रूमेंट नो उपयोग करीए छीए तो ते वेरी हाई प्रेशर मेजरिंग इंस्ट्रूमेंट नी केटेगरी में आवे छे। तो तेमां कया कया आवे छे तो जोईए बर्डन ट्यूब प्रेशर गेज डायाफ्राम गेज एंड इलेक्ट्रिकल रेजिस्टन्स प्रेशर गेज। नेक्स्ट आवे छे इंस्ट्रूमेंट फॉर मेजरिंग वेरिंग प्रेशर एटले के प्रेशर नुं वेरिएशन थतुं होय अने तेनी साथे जे वेल्यू एनी अंदर जे एनी अमाउंट बदलाती होय तो तेना माटे जे डिवाइसिस नो उपयोग करवामां आवतो होय तो तेमां जोईए तो एंजिन इंडिकेटर डायग्राम एंड कैथोड रे ओसिलोस्कोप के जेने आपणे सिम्पली सीआरओ तरीके पण ओळखीए छीए। नेक्स्ट आवे छे प्रेशर मेजरमेंट इंस्ट्रूमेंट नी अंदर मेनोमीटर नी मदद थी आपणे कई रीते प्रेशर मेजरमेंट करीए छीए तो तेना विशे जोईए। सो मेनोमीटर आर डिफाइंड एज द डिवाइस यूज फॉर मेजरिंग द प्रेशर एट अ पॉइंट इन अ फ्लूइड बाय बेलेंसिंग द कॉलम ऑफ फ्लूइड बाय द सेम ऑफ अनधर कॉलम ऑफ द लिक्विड। मेनोमीटर जे छे ते लिक्विड नी एक अथवा तो बीजी कॉलम द्वारा जे लिक्विड कॉलम छे तेने बेलेंस करी અને લિક્વિડના અંદર એક સ્ટેજ ઉપર તેની અંદર પ્રેશર માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડિવાઇસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। ધે આર ટ્રીટ એઝ સ્ટાન્ડર્ડ ફોર ધ પ્રેશર એન્ડ ડિફરન્ટ પ્રેશર મેઝરમેન્ટ બીકોઝ ધે આર વર્ચ્યુઅલી ફ્રી ફ્રોમ એની ફ્રિક્શન ઓર હિસ્ટ્રીસિસ ઇફેક્ટ। હવે જે આ પ્રકારના મેનોમીટર છે તો તે ટેમ્પરેચર અને પ્રેશરથી સંપૂર્ણ રીતે અસર પામતા હોતા નથી એટલે કે તેને આ પ્રકારના મેઝરમેન્ટ માટે સ્ટાન્ડર્ડ પ્રેશર મેઝરમેન્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે કારણ કે તેઓ ફ્રિક્શન અને હિસ્ટ્રીસિસની જે ઇફેક્ટ જે છે તે કોઈ પણ જોવા મળતી નથી એટલે તેના ઉપર પ્રેશર અને ટેમ્પરેચર ડિફરન્સના મેઝરમેન્ટ માટે તે યોગ્ય રીતે સુટેબલ પણ જણાય આવે છે। ધેર આર ક્લાસિફાય એઝ ધ ફોલો તેના પણ બે પ્રકાર છે સિમ્પલ મેનોમીટર એન્ડ ડિફરન્શિયલ ટાઈપ મેનોમીટર। આ બે પ્રકારના મેનોમીટર જે છે તેના અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સિમ્પલ મેનોમીટર વિશે। એ સિમ્પલ મેનોમીટર ઇઝ વન વિચ કન્સિસ્ટ ઓફ અ ગ્લાસ ટ્યુબ હુઝ વન એન્ડ ઇઝ કનેક્ટેડ ટુ એ પોઈન્ટ
where the pressure is to be measured and the other end is remains open to the atmosphere. આ સિમ્પલ ટાઈપનું મેનોમીટર જે છે તે એક ગ્લાસની એક ટ્યુબ છે કે તેનું એક છેડો એક એવા પોઈન્ટ ઉપર જોડવામાં આવે કે જ્યાં આપણે પ્રેશરને મેઝરમેન્ટ કરવાનું હોય, જ્યારે તેનો બીજો એન્ડ જે છે તેને એટમોસ્ફિયરની અંદર ખુલ્લો રાખી દેવામાં આવતો હોય છે. ધ કોમન ટાઈપ ઓફ સિમ્પલ મેનોમીટર આર ઇમ્યુમરેટેડ એન્ડ ડિસ્કસ બિલો. હવે સામાન્ય રીતે જે સિમ્પલ ટાઈપના મેનોમીટર જે છે તો તે પ્રેશર મેઝરમેન્ટની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય, તો તેમાં કયા કયા મેનોમીટરનો સમાવેશ થાય છે તો તેની ચર્ચા આપણે જે મીટર જે છે તે નીચે પ્રમાણે છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ પીઝોમીટર, સેકન્ડ વન ઇઝ યુટ્યુબ મેનોમીટર એન્ડ થર્ડ વન ઇઝ સિંગલ કોલમ મેનોમીટર ઓર માઇક્રો મેનોમીટર. તો હવે આ બધા જે મેનોમીટર જે છે તો તેના અંદર વર્કિંગ પ્રિન્સિપલ છે એક પ્રકારનું છે. તો આવા કેસમાં આપણે અહીં પીઝોમીટર કઈ રીતે વર્ક કરે છે અથવા તો તેની મદદથી કઈ રીતે પ્રેશર મેઝરમેન્ટ કરવામાં આવે છે તેના ઉપર ચર્ચા કરીશું, અને તેના જેવા જ અસર ઉપર કામ કરતા બાકીના મેનોમીટરની ચર્ચા વિશે આપણે પછી જે છે તે ધ્યાને લઈ લેશું. તો ફર્સ્ટ ઓફ વન આવે છે પીઝોમીટરમાં. પીઝોમીટર ઇઝ અ સિમ્પલ ફોર્મ ઓફ મેનોમીટર વિચ કેન બી યુઝ ફોર ધ મેઝરિંગ ધ મોડરેટ પ્રેશર ઓફ ધ લિક્વિડ. પીઝોમીટર એ મેનોમીટર ટાઈપનું એક સિમ્પલ સ્વરૂપ છે કે જેનો ઉપયોગ લિક્વિડના પ્રેશરને મોડરેટ લેવલ ઉપર મોડરેટ પ્રેશર ઉપર મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઇટ કન્સિસ્ટ ઓફ ગ્લાસ ટ્યુબ ઇન્સર્ટેડ ઇન અ વોલ અ વેસલ ઓર અ પાઇપ. ઓફ એ પાઇપ કન્ટેનિંગ લિક્વિડ ઓફ હુઝ પ્રેશર ઇઝ ટુ બી મેઝર. તેની અંદર વોલ જે ગ્લાસ ટ્યુબ જે છે અથવા તો વેસલ જે છે તેની વોલ અથવા તો જે પાઇપ છે તેની અંદર દાખલ કરવામાં આવતી જે ગ્લાસની ટ્યુબ કે જેનું ફિગરમાં દર્શાવી છે કે તેની અંદર જે લિક્વિડનું આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય છે તો તેની અંદર દાખલ કરવામાં આવે છે. ધ ટ્યુબ ઇઝ એક્સટેન્ડ વર્ટિકલી અપવર્ડ ટુ સચ અ હાઇટ ધેટ લિક્વિડ કેન ફ્રી રાઇઝ ઇન ઇટ વિથઆઉટ ઓવરફ્લોઈંગ. હવે જે ટ્યુબ છે તો તેને વર્ટિકલી રીતે ટેકવવામાં આવેલ છે. તેને વર્ટિકલી એ માટે ટેકવવામાં આવે છે કે જેથી તેની અંદર જે કોઈ પણ લિક્વિડ જે છે તે આપણે દાખલ કરેલું હોય તો તે કોઈ પણ પ્રકારના ઇન્ટરફિયરન્સ વગર તેની અંદર ફ્રી ફ્લો કરી શકે અને ઓવરફ્લો પણ થતું નથી. તો પ્રેશર એટ એની પોઈન્ટ ઇન લિક્વિડ ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ હાઇટ ઓફ લિક્વિડ ઇન ધ ટ્યુબ એબોવ that point which can be read on the scale attached to it. હવે જ્યારે કોઈ પણ લિક્વિડ જે છે તે કોઈ પણ એક પોઈન્ટ ઉપર પ્રેશર પોઈન્ટની ઉપરની ટ્યુબ જે છે ત્યાં લિક્વિડની હાઇટ દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે કે જે તેની સાથે જોડવામાં જે સ્કેલ આવેલો હોય તો તેની ઉપર આપણે ઇઝીલી રીડ કરી શકીએ છીએ. Thus, if W is the specific weight of liquid, then the pressure at point A P is given by P is equal to W into H. એટલે કે જો કોઈ પણ W જે લિક્વિડની સ્પેસિફિક વેઇટ હોય, W જે છે તે જે લિક્વિડનું આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવાનું છે તો તેની એક સ્પેસિફિક વેઇટ તરીકે ધ્યાને લઈએ, તો આવા કિસ્સામાં જે એ પોઈન્ટ છે તો ત્યાં પ્રેશર છે તે મેઝરમેન્ટ કરવાનું હોય છે, અને એની મદદથી આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે નું સૂત્ર જે છે તે નીચે પ્રમાણે બને છે. P is equal to W into H, કે જ્યાં H જે છે તે પ્રેશર જે ગ્લાસની ટ્યુબ છે તો તેની અંદર કયા એન્ડ ઉપર આપણું લિક્વિડ જે છે તે સ્ટેડી પોઝિશનમાં અથવા તો સ્ટોપ થઈ ગયું હોય. ફિગર જે છે તે હવે આપણે જોઈશું. તો પ્રેશર ગેજ આ પ્રકારની એરેન્જમેન્ટ જે છે તે પીઝોમીટરની અંદર જોવા મળે છે કે જેની અંદર આ ગ્લાસ ટ્યુબ પેલો જે છે ફિગર તે ગ્લાસ ટ્યુબ વાળી છે એન્ડ સેકન્ડ વન જે છે તે એક પ્રકારનું વેસલ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગ્લાસ ટ્યુબ જે છે તો તેનો જે પાઇપ એના વચ્ચેના ભાગે એક પોઈન્ટ આપવામાં આવેલો છે કે જેને એ વડે દર્શાવવામાં આવેલો છે, અને ટ્યુબની અંદર લિક્વિડનો ફ્લો વધતો જાય છે અને આ વધતો જે ફ્લો જે છે તે એક પોઈન્ટ ઉપર સ્ટોપ થાય છે કે જેની હાઇટ આપણને મળે છે એચ જેટલી. એટલે કે આવા સમયે જો આપણે એ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું લાગ્યું તો તેની ગણતરી કરવી હોય તો આવા કિસ્સામાં આપણે જે સ્પેસિફિક વેટ જે લિક્વિડ આપણે અંદર ભરેલું છે તેનો આપણને ખ્યાલ હોય.
અને હાઈટ આપણને જે ટ્યુબની ઉપર જે આપણે ટ્યુબ જે છે તેના ઉપર સ્કેલ રીડિંગ આપેલા છે તો ત્યાંથી આપણે હાઈટ પણ મેઝર કરી શકીએ છીએ. તો હાઈટ અને વેઇટ આ બંનેનું જો મલ્ટીપ્લિકેશન કરીએ તો આવા કિસ્સામાં આપણને જે તે લિક્વિડ ઉપર કેટલું પ્રેશર લાગે છે તે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. જ્યારે ઓપન વેસલ ટાઈપનું હોય, પહેલી જે ફિગર જે પાઇપવાળી જે છે ટ્યુબવાળી તે ક્લોઝ વેસલ ટાઈપ હતું. હવે ઓપન વેસલની અંદર જો વાત કરવામાં આવે તો ઓપન વેસલની અંદર એક પાત્ર હોય છે કે જેની સાથે આવી રીતે ટ્યુબ કરેલી હોય છે, તેની અંદર જે લિક્વિડનું આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય તો તેને ભરવામાં આવે છે અને તેની હાઈટ મેઝરમેન્ટ કરવામાં આવતી હોય છે. અને આ હાઈટને લિક્વિડના સ્પેસિફિક વેટ સાથે મલ્ટીપ્લિકેશન કરતા આપણને જે લિક્વિડ છે તેનું પ્રેશર કેટલું છે તે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. ધ પીઝોમીટર મેઝર ગેજ પ્રેશર ઓનલી એટ ધ સરફેસ ઓફ લિક્વિડ સિન્સ ઓફ સરફેસ ઓફ લિક્વિડ ઇન ધ ટ્યુબ ઇઝ સબ્જેક્ટેડ ટુ એટમોસ્ફિયરિક પ્રેશર. પીઝોમીટર જે છે તે માત્ર ગેજ પ્રેશર દર્શાવે છે કે જે લિક્વિડની સરફેસ ઉપર હોય, કારણ કે જે ટ્યુબ છે તો તેની અંદર લિક્વિડની સપાટી એટમોસ્ફિયરિક પ્રેશરના ઉપર આધાર રાખતી હોય છે. એ પીઝોમીટર ટ્યુબ ઇઝ નોટ સુટેબલ ફોર મેઝરિંગ ધ નેગેટિવ પ્રેશર એઝ ઇન સચ અ કેસ ધ એર વિલ બી એન્ટર ઇન ધ પાઇપ થ્રુ ધ ટ્યુબ. હવે કોઈ પણ પ્રકારનું નેગેટિવ પ્રેશર છે તો તેને મેઝરમેન્ટ કરવું હોય તો તેના માટે આપણે પીઝોમીટર ટ્યુબ જે છે તેનો ઉપયોગ કરી શકતા હોતા નથી, કારણ કે આવા કિસ્સામાં જે એટમોસ્ફિયરની જે હવા હોય છે તો તે ટ્યુબમાં મારફતે આ પાઇપની અંદર દાખલ થઈ જાય છે, એટલે કે આ જે એર જે છે તે એની અંદર ઇન્ટરપ્ટ થવાને કારણે ભળી જવાને પરિણામે આપણે જે નેગેટિવ પ્રેશરનું જે રીડિંગ લેવું હોય તો તે આપણે મેનોમીટરની મદદથી લઈ શકતા હોતા નથી. નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ ઓફ મેનોમીટર. મેનોમીટર જે છે તેના ફાયદાઓ. ધ ઇઝી ટુ ફેબ્રિકેટ એન્ડ રિલેટિવલી ઇનએક્સપેન્સિવ. સૌથી સરળ બનાવટ છે અને પ્રમાણ માટે સસ્તું પણ છે, રિલિએબલ પણ છે. ગુડ એક્યુરેસી, તેના દ્વારા જે મેઝરમેન્ટ કરીએ છીએ પ્રેશર મેઝરમેન્ટ તેની એક્યુરેસી સારી મળે છે. હાઈ સેન્સિટિવિટી, જે સેન્સિટિવિટી જે છે તે પ્રમાણમાં સારી જાળવી રાખે છે અથવા તો મેળવી શકાય છે. રિક્વાયર લિટલ મેન્ટેનન્સ, કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તો તેના માટે ઓછી જરૂરિયાત છે. નોટ એફેક્ટેડ બાય વાઇબ્રેશન, વાઇબ્રેશનની તેના ઉપર કોઈ પણ પ્રકારની અસર જે છે તે જોવા મળતી હોતી નથી. ઇટ ઇઝ ઇઝી ટુ ચેન્જ ધ સેન્સિટિવિટી બાય એફેક્ટિંગ એ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ ધ મેનોમીટર લિક્વિડ ઇન મેનોમીટર. મેનોમેટ્રિક લિક્વિડ ઇન મેનોમીટર એટલે કે મેનોમીટરની અંદર જે મેનોમેટ્રિક લિક્વિડ જે છે તો તેની ક્વોન્ટિટીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી અને તેની સેન્સિટિવિટીની અસર જે છે તેને આપણે સરળતાથી ચેન્જ પણ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે લિમિટેશન અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ડિસએડવાન્ટેજીસ. કેમ કે કોઈ પણ પ્રકારનું ડિવાઇસીસ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો તે આપણે બનાવટ જે છે તો તેના પરિણામે તેની અંદર અમુક મર્યાદાઓ પણ રહેલી હોય છે. યુઝ્યુઅલી લિમિટેશનની અંદર આવે છે યુઝ્યુઅલી બલ્કી એન્ડ લાર્જ ઇન સાઇઝ. તે જન્મમાં તે બલ્કી એટલે કે જથ્થાબંધ પણ ટાઈપનું છે અને સાઇઝ પણ પ્રમાણમાં મોટી છે. બિંગ ફ્રેગી ગેટ બ્રોકન ઇઝીલી, તે બરડ છે અને તેને પરિણામે તે ઇઝીલી તૂટી પણ જાય છે, તે તૂટવાની સંભાવનાઓ તેની વધારે છે. રીડિંગ ઓફ ધ મેનોમીટર આર એફેક્ટેડ બાય ચેન્જ ઇન ટેમ્પરેચર એલ્ટિટ્યુડ એન્ડ ગ્રેવિટી, એટલે કે મેનોમીટરનું જે રીડિંગ જે છે તે ટેમ્પરેચર એલ્ટિટ્યુડ અને ગ્રેવિટી જે છે તો તેની અંદર કોઈ પણ પ્રકારનું વેરિએશન થાય તો તેની ડાયરેક્ટલી અસર રીડિંગ ઉપર જોવા મળતી હોય છે. એ કેપિલરી ઇફેક્ટ ઇઝ ક્રિએટેડ ડ્યુ ટુ ધ સરફેસ ટેન્શન ઓફ ધ મેનોમેટ્રિક ફ્લુઇડ. મેનોમેટ્રિક ફ્લુઇડની અંદર સરફેસ ટેન્શનને પરિણામે તેમાં કેપિલરી અસર પણ પેદા થતી હોય છે. ફોર બેટર એક્યુરેસી મેનિસિયસ હેઝ ટુ બી મેઝર બાય ધ એક્યુરેટ મીન્સ, એટલે કે વધારે સારી એક્યુરેસી માટે મેનીફિશને યોગ્ય મીડિયા દ્વારા યોગ્ય માધ્યમ દ્વારા તેનું મેઝરમેન્ટ છે તે કરવામાં આવતું હોય છે. એ પર્ટિક્યુલર મેનોમીટર કેન બી યુઝ ઓનલી ફોર ધ મેઝરમેન્ટ ઓફ પર્ટિક્યુલર ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ્સ, એટલે કે અમુક ચોક્કસ પ્રકારના મેનોમીટરનો ઉપયોગ અમુક ચોક્કસ પ્રકારના ફ્લુઇડ કે ફ્લુઇડ્સને અમુક એવા લિક્વિડ હોય તો તેના મેઝરમેન્ટ માટે જ કરી શકાતો હોય છે, એટલે કે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલા હોય જે તે ફ્લુઇડ જે હોય તો તેના મેઝરમેન્ટ માટે સ્પેશિયલી પર્પઝ ડિઝાઇન કરવામાં આવેલી હોય. ધ મેનોમીટર આર યુઝ ટુ મેઝર ધ પ્રેશર એઝ બિલો ઓફ 0.35 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર
and also the pressure difference in the range of 1.5 into 10 raised to 5 to 2.1 into 10 raised to 5 newton meter square. Manometer જે છે તેનો ઉપયોગ 0.35 newton upon meter square જેટલા નીચા તાપમાન નીચા પ્રેશરને માપવા માટે થાય છે અને તેની રેન્જ જે છે પ્રેશર ડિફરન્સ રેન્જ તે 1.4 ગુણ્યા 10 ની 5 થી 2.1 2.1 ગુણ્યા 10 ની 5 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર પ્રેશર ડિફરન્સ જેટલી રહેલી છે તો પ્રેશર હાઈટ પ્રેશર હાયર ધેન 2 ઓર 3 એટમોસ્ફિયર આર ઇનવેરિએબલી મેઝર વિથ ધ મિકેનિકલ ગેજ ઓફ ધ બર્ડન ટ્યુબ ઓર ડાયાફ્રામ ટાઈપ બે કે બેથી વધારે એટમોસ્ફિયરિક જે છે પ્રેશર બેથી ત્રણ એટમોસ્ફિયરની અંદર જે તેની અંદર ચેન્જ દેખાડતા હોય તો તેની અંદર વધારે પ્રેશર માટે આપણે ચોક્કસપણે બર્ડન ટ્યુબ અથવા તો ડાયાફ્રામ ટાઈપના મિકેનિકલ ગેજનો મદદથી પણ પ્રેશર મેઝરમેન્ટ જે છે તે કરી શકતા હોઈએ છીએ.